સૈયદ કાદરી ચેરિટેબલ ટ્રસ્ટ અને મીરા આયુર્વેદિક અને યુનાની ક્લિનિક દ્વારા જુદા જુદા વિસ્તારોમાં હજારો લોકોને મફત ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારી સામે લોકો રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે સૈયદ કાદરી ચેરિટેબલ ટ્રસ્ટ અને મીરા આયુર્વેદિક અને યુનાની ક્લિનિક દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે અંગે ડોક્ટર સૈયદ રશીદ બાવાએ જહેમત ઉઠાવી હતી. જ્યારથી કોરોના વાયરસ ફેલાવાની શરૂઆત થઈ છે ત્યારથી ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવતા હજારો લોકોને તેનો ફાયદો થયો છે. વાગરા તાલુકાના જોલવા ગામ ખાતે પણ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક કાર્યકર સુલેમાન પટેલે સાથ અને સહકાર આપ્યો હતો. આ ઉકાળો અનેક ગુણકારી અને આડઅસર વિનાની ઔષધિઓમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. ઉકાળો ડોક્ટર સૈયદ રશીદ બાવાએ તૈયાર કરી હજારો લોકોમાં તેનું વિતરણ કરેલ છે. કોરોના વાયરસની અસરને રોકવા આ ઉકાળો મદદરૂપ સાબિત થાય તેમ છે. ગરમ ઉકાળાનું આજે અમારા જોલવા ગામમાં ઘેરે ઘેર વિતરણ કરવામાં આવ્યું. આજના સમયમાં અને આ સંજોગોમાં જ્યારે આપણા સ્વાસ્થ્યની ખાસ તકેદારી રાખવાની હોય એ સમયે આ એક ઉમદા કાર્યને હું આવકારું છું. આ ગરમ ઉકાળો એ પોતે સૈયદ રશીદ બાવા ડૉક્ટર છે અને એમને પોતે તૈયાર કરેલ આ ઉકાળો છે. એમાં તુલસી, અડોશી, લીમડા, કરિયાતું, કારીજીરી, કલોંજી, કપૂર, હળદર અને ચોપચીની આટલી વસ્તુનો વપરાશ કરીને આ ઉકાળો તૈયાર કરેલો છે. અને લગભગ રોજના ભરૂચ શહેરમાં અને ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં આનું વિતરણ કરેલું છે. એમને ખરેખર બહુ સરાહનીય કામ છે અને લગભગ એક દિવસમાં એ 4-5 હજાર લોકોને આ ઉકાળો પીવડાવે છે. આટલું ઉમદા કાર્ય જ્યારે કરી રહેલા હોય ત્યારે ખરેખર હું મારા દિલથી એમને અભિનંદન પાઠવું છું. સાથે સાથે ડૉક્ટર સૈયદ રશીદ બાવા એમને લગભગ 300 જેટલા કેમ્પ પણ કરેલા છે અને આ તમામ સેવા એ ફ્રીમાં આપી રહેલા છે. ત્યારે આજે મારા જોલવા ગામની અંદર જે વિતરણ કર્યું તે બાબતે ડૉક્ટર સૈયદ રશીદ બાવાનો સાથે એમની ટીમ એવા અમારા ઇમ્તિયાઝ પટેલ જે સમાજ સેવાનું કામ કરી રહેલા છે અને એમની સાથે આવેલી તમામ ટીમનો હું દિલથી આભાર માનું છું અને અલ્લાહ તાલા બારગાહિલેમાં ઇલાહીમાં એમની આ ખિદમતને કબૂલ ફરમાવે એ દિલથી દુઆ કરું છું.